એટલે એવી વાતો ઘણી બધી આવશે શકે જે આપણા સામાન્ય વ્યવહારમાં આપણે ઓછી જોવા મળે છે એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આ વૈજ્ઞાનિક લખે છે એટલે સામાન્ય માણસ કદાચ આપણે આપણે આર્ટ્સના સ્ટુડન્ટ છે એટલે સ્વાભાવિક છે એટલું અંતર રહેવાનું અને બીજું આખો જે વિચાર છે એનો એ યુરોપિયન છે એટલે આપણે જે ગધેડાને માનીને ચાલીએ છીએ અથવા આપણા જે દ્રષ્ટિકોણથી ગધેડું છે આપણે જે ગધેડાથી પરિચિત છીએ એમાં કદાચ મેળ ના ખાય તો એની બહુ ચિંતા નહીં કરવાની એટલે આ વાત છે એના જે મર્મ છે સમજવાનો સમજવાનું મેં પહેલાં જ આ વાત કરી હવે આપણે આગળ જઈએ એક મજાની વાત કરી પહેલાં એણે કીધું ગધેડાનો વંશ કેવો છે એના મૂળ પ્ર મૂળ પૂર્વજો કોણ છે ક્યારથી ઉતરી આવ્યું છે એની વાત કરી એની વૈવિધ્યતા કેવી છે કાળું ધોળું ઠીંગણું આ તે અને પછી એક સમાનતા છે એની સ્કલની છે એના મોઢાની હવે આગળ એક મજાની વાત કરે છે અને એક રીતે આપણે જોઈએ મિત્રો કે ઇટ ઇઝ હ્યુમર ફૂલો ઓફ હ્યુમરસ કોમેન્ટ્સ એક રીતે મજાનો પાઠ છે એટલે આપણે એને હળવો બનાવવાનો એક વૈજ્ઞાનિક વાળો પાર્ટ માનીને ચાલીશું તો મજા નહીં આવે એન્જોય નહીં કરી શકીએ પણ એક હળવો બંધ છે એ પ્રકારે આપણે માનીને ચાલવાનું એટલે હવે જો આગળનો જે ટૉપિક છે ને ઇટ ઇઝ ટેકન ફ્રોમ ધ થર્ડ પેરેગ્રાફ ઓફ ધ એસે વિચ ઇઝ ઓન પેજ નંબર નાઇન્ટી એઇટ ઓફ યોર બુક સો લેટ લેટસ મૂવ ટુ ધેટ પેરેગ્રાફ તમે તમારી સાથે નોટ પેન પણ રાખી શકો અને બુક પણ રાખો તો જરા મજા આવશે હવે એ પેરેગ્રાફ છે પ્રમાણમાં નાનો છે એટલે એમાં જે વાત છે બહુ મુદ્દાની છે બહુ ટૂંકમાં આપણે કરીશું તો યુ કેન એન્જોય અને આ જે બધી સ્લાઇડ્સ હતો જે પણ વાત કરું તમારા ટૂંકા પ્રશ્નો માટે કે નોટ માટે બહુ મહત્ત્વની છે અને બધી જ રીતે જોઈએ તો પાઠ સમજવામાં એકદમ સરળ થશે એટલે આ સ્લાઇડ્સ કે આ સાંભળ્યા પછી તમે પાઠ વાંચશો તો તમને મજા આવશે એમને વાંચો તો કદાચ અઘરો પડી શકે છે જેને ખ્યાલ આવશે અને બહુ વાંધો નથી તો લેટસ મૂવ ફ્રેન્ડ્સ આઈ થિંક ઓલ ઓફ અસ આર રેડી સો લેટ મી મૂવ ટુ ધ સ્લાઇડ વિચ ટોક્સ અબાઉટ ધ કમ્પેરિઝન બિટવીન ધ ટુ બીસ્ટ ટુ એનિમલ્સ ડોંકી એન્ડ ધ પોની પોની એટલે ટટ્ટુ ખચ્ચર જે કહીએ છીએ ને એ ગધેડા અને ઘોડા ઉપરથી બનેલું એવું કહેવાય છે એ વૈજ્ઞાનિક છે એમાં પણ એટલે આમાં આપણે જતા નથી પણ લેખક આપણને કહે છે કે આ બંને વચ્ચે શું ફરક છે શું સામ્ય છે કે કેવી રીતે બંને ભિન્ન છે તો આ વસ્તુ બહુ મહત્ત્વની અને મજાની રીતે એણે વાત કરી હવે જે મુદ્દા છે ધ્યાનમાં રાખવાના કે બંને વચ્ચે અંતર શું છે બંને વચ્ચે ફરક શું છે એ પોની ક્યારેક ઘોડાના સન્સેન્સમાં પણ લે છે કારણ કે ઘોડા ખચ્ચરના મોટાભાગે ફીચર્સ છે અને ઘોડા જેવા વધારે છે એટલા માટે જ્યારે વેન ટોક્સ અબાઉટ પોની ફ્રેન્ડ્સ હી ઓલ્સો મીન્સ ધ હોર્સ એટલે ઘોડો છે અને ગધેડું છે એની પણ એક સરખામણી એક રીતે કરે છે પણ શબ્દ વાપર્યો છે પોની પણ વચ્ચે વચ્ચે પાછા હોર્સ શબ્દ આવે છે એટલે આપણે મૂંઝાઈ નહીં જવાનું કે પોનીની વાત ચાલે છે કે હોર્સની તો બંને એક જ માનીને ચાલવાનું યસ હોર્સ ઓર પોની બોથ આર વન ફોર હિમ એટલે આપણે એમાં મૂંઝાવવાનું નહીં તો પોની ઇઝ ઇન અ વે હોર્સ સરખામણી કોની વચ્ચે છે તો પોની એન્ડ ડોંકી ગધેડું અને ખચ્ચર વચ્ચે શું સામ્યતા છે એટલે કે શું ભેદ છે બંનેમાં એની વાત કરે તો મુદ્દા બહુ સ્પષ્ટ છે મિત્રોને બહુ ઇઝી લાંબા કાન પહેલે કીધું લોંગ ઇયર્સ તો આપણે જાણીએ છીએ ઘોડાના કાન આપણને ખબર છે ઘોડા જોયા છે આપણે ગધેડું જોયું છે કોના કાન લાંબા છે તો લેખક કે ખુલાસો નથી કરતો એટલે આપણી ઉપર છોડ્યું એટલે આપણે નિરીક્ષણ કરવાનું મજા આવીને મિત્રો તો કાન કોના લાંબા આપણે કોઈને કહેવાની હોય તાર લાંબ લાંબા કાન છે એકચ્યુઅલી મજાનો શબ્દ છે લંબકર્ણ તો ગધેડાના કાન લાંબા હોય છે એટલા માટે એના માટે હિન્દીમાં અને સંસ્કૃતમાં લંબાકર્ણ કહેવાય તો લંબાકર્ણ એટલે ગધેડું તો લેખક કહે છે કે જેના કાન લાંબા એ ગધેડું છે એટલે કે બંને વચ્ચે ફરક કાનની રીતે પણ છે ઘોડાના કાન કેવા હોય છે ટૂંકા નાના એટલે સરખામણી કરીએ અહીંયા સરખામણી છે એટલે એકના કાન લાંબા છે તો બીજાના ટૂંકા છે લાંબા કાન કોના ગધેડા હવે એક મજાનો શબ્દ આપ્યો છે ઇરન્ટ વિંગ્સ હવે ઇંગ્લિશના એક પ્રસિદ્ધ સાહિત્યકાર હતા ચેસ્ટર્ટ અને એમણે આ શબ્દો વાપર્યો છે ઇરન્ટ વિંગ્સ વિંગ હોય એટલે પાંખો પક્ષી ઉડે ત્યારે શું કરે પાંખો ફફડાવે લેખક એ મજાકની રીતે કીધું કે આ જે ગધેડાના કાન છે ને એ પહેલાં પાંખોની જેમ ફફડે છે તમે જોતા હશો કે ગધેડો એના કાન છે ને ફેરવતો હોય કૂતરું પણ ફેર બધા જ પ્રાણી ફેરવે એકચ્યુઅલી એના એન્ટેના હોય છે આપણે એમાં જવાની જરૂર નહીં તો ઇરન્ટ વિંગ્સ બરાબર તો ગ ગધેડું અને પોની ડોંકી એન્ડ ધ પોની ધ ડિફરન્સીસ આર એઝ અંડર ધ ફર્સ્ટ ઇઝ લોંગ ઇયર્સ મીન્સ ડોંકી ઇઝ હેવિંગ લોંગ ઇયર્સ વેર ઇઝ ધ પોની ઇઝ હેવિંગ કમ્પેરેટિવલી શોર્ટ ઇયર્સ સો લોંગ એન્ડ શોર્ટ ઇયર્સ દેટ ઇઝ વન ઓફ ધ મેજર ડિફરન્સ નેક્સ્ટ ઇઝ લોંગ ટેલ એન્ડિંગ ઇન અ વિસ્ટ હવે આપણે ગધેડું અને ઘોડું જોયું છે ખચ્ચર જોયું છે તો બંનેની જે પૂંછડી હોય છે એમાંય ફરક હોય છે તો ઘોડાની કે ખચ્ચરની પૂંછડી છેક લાંબી હોય લગભગ આપણે માની શકીએ કે જમીન નડે ગધેડાની પ્રમાણમાં ટૂંકી હોય જમીન સુધી જતી નથી તો બીજો ફરક છે લોંગ ટેલ લાંબી પૂંછડી સ્વાભાવિક છે કોની છે આપણને ખબર છે એન્ડિંગ ઇન અ વીસ એટલે વાળ હોય છે ને તો ઘોડાના કે ખચ્ચરના બધા વાળ જ હોય ગધેડાના આખા પૂછડી હંડ્રેડ પર્સન્ટ વાળની નથી હોતી આ બીજો ફરક ત્રીજું કીધું નો વાટ્સ ઓન ધ હિન્ડ લેગ્સ લેગ્સ તો જે પાછલા પગ હિન્ડ લેગ્સ કહેવાય ને એમાં વાટ્સ ગઠ્ઠા હોય છે તો આ પણ તમારા ધ્યાનમાં આવશે કે ગધેડાને હોય છે તો આ એક ત્રીજો ફરક થયો પછી ચોથું અપરાઈટ મેન હવે મેન એટલે એકચ્યુલી જે વાળ હોય છે ને પીઠ ઉપરના ગરદન ઉપરના વાળ સિંહને પણ હોય છે બરોબર કેશિયાળી જેને કહેવાય પણ હોય છે ટટ્ટુને પણ હોય છે ને ગધેડાને પણ હોય છે હવે ફરક ફરક એમણે શું શું કે તો 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 બધાને લેખક સરસ શબ્દ ઊભા સીધા ટટ્ટાર એમ તો કોના વાળ ઊભા હોય છે તો સ્વાભાવિક છે ગધેડાના હોય છે ઘોડાના વાળ જે નમેલા હોય છે શરીરને અડેલા હોય છે જ્યારે ગધેડાના વાળ સીધા ઊભા હોય છે આ એક ફરક છે મિત્રો આ ધ્યાનમાં રાખવાનો ધ ડિફરન્સ બિટવીન ડોંકી એન્ડ પોની ચોથો ફરક લેખક કીધો અપ્રાઇટ મેન એના વાળ ઊભા હોય છે પછી હજી એક આગળ કહે છે કે ડાર્ક શોલ્ડર ક્રોસ એના પીઠના ભાગ ઉપર શોલ્ડર ક્રોસ હોય છે ગધેડાને ઘોડાને હોતો નથી ખચ્ચરને હોતો નથી એના પછીની વાત છે ને બિલકુલ વૈજ્ઞાનિક છે એટલે તમારા ચોપડીમાં લાંબુ લખેલું છે મેં એને ટૂંકમાં કીધું કે હિમોગ્લોબિન હવે આપણને ખબર છે મિત્રો હિમોગ્લોબિન લોહીમાં હોય લોહીનું જે તત્વ છે જેને કારણે રક્ત આપણું લાલ રંગનું થાય એને હિમોગ્લોબિન કહેવાય હવે આ વૈજ્ઞાનિક જ વાત થઈ લેખક કહે છે જો બંનેનું લોહી લો લોહીને સૂકવો એટલે એના જે ગઠ્ઠા બાજી શબ્દ છે ક્રિસ્ટલ તમારી ચોપડીમાં તો એ બંનેમાં ખૂબ ફરક જોવા મળે એટલે કે બંનેના લોહી પણ અલગ હોય છે એક રીતે આ બિલકુલ વૈજ્ઞાનિક વાત છે એક રીતે જોઈએ તો માણસમાં પણ એવું છે એટલે કોઈ પણ બે પ્રાણીના લોહીના પ્રકાર અલગ અલગ હોય છે પણ લેખક વૈજ્ઞાનિક છે એટલે પછી એને વાત કરી કે જો ભાઈ આ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે કે બંનેના લોહી પણ અલગ હોય છે બંનેના લોહીમાં પણ અંતર છે તો આ એક બેઝિક ફરક છે અને છેલ્લે એકદમ મજાની વાત કે ગધેડું આપણે જોતા નથી તો પણ આપણને કેવી રીતે ખબર પડે કે ગધેડું આવ્યું છે અહીંયા કે આસપાસમાં ક્યાંક ગધેડું છે તો શબ્દો આપણે બહુ સરસ મજાના ની છે અને બીજું છે બ્રે ગધેડું જે ભૂંકે ને એને માટે શબ્દો વાપરો બ્રે એના માટે શબ્દ છે બ્રે અને ઘોડાનો હણહણાટ હોય ખચ્ચરનો હણહણાટ હોય ઘોડો હણહણે અને એના માટે શબ્દ છે ની એન ઇ આઈ જી એચ તો આ બધા મુદ્દા છે તમારે ધ્યાનમાં રાખવાના કે ની એન્ડ આઈ મીન ફોની એન્ડ ધ ડોન્કી એમાં ડિફરન્સ કેટલો છે તો આ મુદ્દા છે તો એ ધ્યાનમાં રાખશો તો તમને મજા આવશે અને બહુ ઇઝી છે મિત્રો મને લાગે તમે લખી લીધા છે આઈ રિપીટ લોંગ ઇયર્સ શબ્દ એક મજાનું વાપર્યો છે એક સાહિત્યકારનો શબ્દ એના વિશે હું આગળ વાત કરવાનો છું ધ લોંગ ટેઇલ એન્ડિંગ ઇન અ વિસ નેક્સ્ટ ઇઝ નો વાટ્સ ઓન ધ હિન્ડ લેગ્સ અપરાઈટ મેન એમ એ એની નેક્સ્ટ ધ ડાર્ક શોલ્ડર ક્રોસ એના પછી કીધું હિમોગ્લોબિન મિત્રો હિમોગ્લોબિનનો સ્પેલિંગ જરા ધ્યાનમાં લેવાનો અંદર લખેલો છે તમારી ચોપડીમાં તમારી પાસે ચોપડી ના હોય તો અહીંયાથી ઝડપથી લખી લેવાનો એચ એ ઈ એમ ઓ જી એલ ઓઇએન બાકીનો સવાલ છે હિમો એચ એ ધ્યાનમાં રાખવાનું અને પછી છેલ્લે જે બે બે છે શબ્દો ની એન્ડ બ્રે એમના અવાજ માટે છે તો ગધેડું છે ભૂંકે એના માટે શબ્દ આ કયો આપ્યો છે તમે જોઈ શકો છો બ્રે ધ્યાનમાં રાખવાનું અને આગળ હજી એક મજાની વાત કરે છે હવે જોઈશું આપણે પણ બ્રે શબ્દ છે અને ઘોડા માટે કે ખચ્ચર માટે ની તો આ બધા છે એ બંને વચ્ચેના અંતરની વાત કરી બંને વચ્ચે શું તફાવત છે ભેદ છે એ આ છે તો ધ્યાનમાં રાખવાનું હવે એના પછી છે લેટસ્ટ ગો ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ વિચ ઇઝ ધ ડોન્કીઝ હી હો આપણને લાગશે આ હી હો શું છે કે જોક કીધું એટલે બધા હી હી કરી નસે છે તો એવું નથી આ શબ્દ લેખકે ખાસ મજાની રીતે વાપર્યો છે આપણને મજા આવે કે હી હો શું હશે તો હી હો ઇઝ યુઝ ફોર ધ બ્રે ઓફ ધ ડોન્કી એટલે ગધેડું જે હોંચી હોંચી અવાજ કરે છે ને એના માટે લેખકે શબ્દો આપ્યો છે હી હો તમે તમારી જે પેરેગ્રાફ છે પેરેગ્રાફ નંબર ફોર એમાં આપેલું છે અને આખો જે લાંબો પેરેગ્રાફ છે તો નાઇન્ટી અને નાઇન્ટી નાઇન બે પેજ ઉપર છે એમાં આનું વર્ણન છે અને લાંબો પેરેગ્રાફ છે આપણે ટૂંકમાં વાત કરી છે કેવા કેવી વાત આ નોટ માટે બહુ મહત્ત્વનું છે ડોન્કીઝ હી હો અથવા ડોન્કીઝ બ્રે તો મિત્રો ધ્યાનમાં રાખવાનું નોટ પણ પૂછી શકે આની ઉપરથી વન લાઈનર પણ આવી શકે કે કેવા પ્રકારનું છે તો ટૂંકમાં તમે કહી શકો આ મુદ્દા ધ્યાનમાં રાખવાના બહુ જ મજાની રીતે વાત કરી છે એટલું ધ્યાનથી લેખકે સાંભળીને પછી આ વાત કરી છે આપણે ગધેડાની ભૂંગ તો પચીસ વખત સાંભળ્યા હશે પણ આ એની પદ્ધતિઓ જ આપણને ભાગ્યે જ ખબર હોય એટલે જુઓ ધ્યાનમાં રાખો કે કેવી રીતે લેખકે એની રજૂઆત કરી આપણે કોઈ ઘણી વખત મજાકમાં કહેતા હોય ને ભાઈ તું ગાતો નહીં ને તો બધા ગધેડા ભેગા થઈ જશે એવું કેમ કહેતા હોય છે એનું કારણે છે ભાઈ તું સારું ગાતો નથી તો લેખક અહીંયા એ વાત બહુ જ મજાની રીતે કરે છે એવું તો કહેવાય નહીં ને કે ગધેડોના જ બહુ ખરાબ છે કર્કશ છે એટલે એમણે શું કીધું શબ્દ ધ્યાનમાં રાખો વિયરડેસ્ટ વિયર શબ્દો પરથી એનું સુપરલેટિવ ડિગ્રી બન્યું એટલા માટે ઇએસટી લાગ્યું મૂળ શબ્દ છે વિયર્ડ એટલે અત્યંત વિચિત્ર એટલે કે કર્ણપ્રિય નથી એવો અવાજ એવું કહેવા માટે શબ્દો આપ્યો છે વિયરડે સાઉન્ડ એમંગ ધ એનિમલ્સ બધા પ્રાણીઓમાં સૌથી વધુ વિચિત્ર ગધેડાનો એટલે આપણે જે મજાકમાં મહેકાય છે એ લેખક રીતે આપણી સાથે છે પછી બીજું કીધું સ્ટ્રેન્જેસ્ટ કોલ આ બહુ મહત્ત્વનો શબ્દ છે કિન્સકોલ પણ કેવું સ્ટ્રેન્જેસ્ટ સ્ટ્રેન્જ ઉપરથી સ્ટ્રેન્જેસ્ટ એકદમ વિચિત્ર કિન્સકોલ એટલે કે હવે આપણે કૂતરાને સાંભળીએ છીએ કૂતરું ભૂંકે શું થાય કે ના કે કૂતરું ભસવા માંડે તો આસપાસના પચીસ કૂતરા એક સાથે ભસવાનું ચાલુ કરે આ કૂતરું બીજા કૂંક માટે ભસતું હશે આપણને ખબર નથી હોતી પણ બધા કૂતરા ભેગા થઈ જાય અને ભસવાનું ચાલુ કરે બસ આ એક સંકેત છે તો કૂતરું અથવા પક્ષીમાં પણ પક્ષીઓ જાત જાતના અવાજ કરે તો એ અમુક વખતે સંકટમાં ત્યારે એક જુદો અવાજ કરે તો બાકીના બધા એના જે પક્ષીઓ હોય ને ચકલી એવી પ્રકારનો અવાજ કરે તો બધી ચકલી ભેગી થઈ જાય એને કહેવાય કિન્સ કોલ એના જે પોતાના સ્વજનો કિન્સ એટલે કે પોતાના જે કક્ષાના પ્રાણી છે પક્ષી છે એને બોલાવવા માટે જે અવાજ કરે એને કહેવાય કિન્સ કોલ પણ ગધેડું અવાજ કરે એકદમ વિચિત્ર છે એટલે ગધેડાનો હોંચી હોંચી અવાજ માટે બે શબ્દો આપ્યા વિયરડેસ્ટ અને સ્ટ્રેન્જેસ્ટ પણ કિન્સ કોલ છે એટલે કે પોતાના સ્વજનો એટલે કે બીજા ગધેડાને બોલાવવા માટેનો જે કોલ છે એ એકદમ વિચિત્ર છે આ બીજી વસ્તુ કીધી આ બધી વસ્તુ એના હોંચી હોંચી અવાજ માટે શબ્દો આપ્યો છે હી હો મેઇન શબ્દ છે બ્રે અહીંયા હી હોથી એણે આખો પેરેગ્રાફ લખ્યો છે એ ધ્યાનમાં રાખવાનું બે વાત આપણે ધ્યાનમાં લીધી વિયરડેસ્ટ અને બીજું સ્ટ્રેન્જેસ્ટ હવે ત્રીજું છે ફૂલ ઓફ કેવરનસ મેલેન્કલી આ એક્ચ્યુઅલી એણે એવું કીધું છે કે જ્યારે એ શરૂ કરે અને પછી અંધ ભાગ છે હવે ગધેડાનું એક ધારું હોતું નથી હોંચી આ ધ્યાનથી સાંભળવું પડે તો આપણે આ નિબંધ માણી શકીશું તો શરૂઆત એકદમ મોટી મોટીથી અવાજ ચાલુ કારણ કે લાઉડ સ્પીકર શબ્દ પણ અંદર વાપર્યો છે અને એના પછી જો એક સ્લાઇડમાં શબ્દ છે મિલિટરી એન્થુઝિયાઝમ આપણે જોઈએ પહેલા સૈનિકો છે ને આમ છવ્વીસમી જાન્યુઆરી દિવસે પરેડ કરતા હોય ને બાજુમાં પેલું બેન્ડ વાગતું હોય છે અને બે દિવસ પછી જ્યારે સૈન્ય પાછું જાય એને બિટિંગ ધ રિટ્રીટ કહેવાય ત્યારે પણ સૈન્યનું બેન્ડ વાગે ઘોષ કહેવાય એને અને પેલો ઘોષ દંડ ફેરવે એનો સેનાપતિ તો એ પ્રકારનું અહીંયા લેખકે મજાની વાત કરી કે આ જે છે ગધેડાનું હોંચ્યો જે એક પ્રકારની લશ્કરી ધૂન છે એમાં એ ઉત્સાહ હોય છે કે આપણે ધૂન સાંભળે તો આપણે એક દો એકદો વન ટુ વન ટુ લેફ્ટ રાઇટ કરવા માંડીએ એટલો એનો ઉત્સાહ હોય છે તો આપણે જોઈએ ત્યારે પણ આપણને સુરાતન ચઢે લેખક આ વાત કરે છે કે એનો જે આરંભિક અવાજ છે હોંચી હોંચીનો એમાં લશ્કરી ઉત્સાહ હોય છે મિલિટરી એન્થુઝિયાઝમ એ પ્રકારનું પણ જે રીતે એ શરૂ કરે એ રીતે અંત નથી આવતો પણ અંતમાં શું આવે તેણે કીધું મેલેન્કલી એટલે દુઃખ એને કંઈક એકદમ યાદ આવી જાય છે ઉત્સાહથી શરૂ તો થઈ જાય છે ભૂંકવા માટે પણ પછી એકદમ જાણે કે યાદ આવી જાય કઈ ઘટના મેલેન્કલી એટલે દુઃખની વાત યાદ આવે એટલે એટલે દુઃખી થાય અને લેખક મજાની વાત શું કરે છે કે શરૂઆત તો ઉત્સાહથી કરે છે મોટથી કરે છે અને પછી કે એકદમ દુઃખની વાત યાદ આવે એટલે એનો પાછળનો ભાગ છે ભૂંકવાનો એ એકદમ દુઃખી સ્વરમાં આવી જાય છે શબ્દ એક વાપર્યો છે સોબ્સ દુષ્કા ભરતું હોય એ પ્રકારે એટલે ધીસ ઇઝ ધ પિક્યુલેરિટી ઓફ યુ હો ઇન ધ બિગિનિંગ ઇટ હેઝ મિલિટરી એન્થુઝિયાઝમ સૈનિકની પરેડ જોવામાં ઉત્સાહ હોય પણ જ્યારે અંધ ભાગ હોય છે તો ગધેડાને જાણે કે એ દુઃખદ ઘટના યાદ આવી ગઈ હોય એટલે ઉત્સાહ બધો મરી પરવા રહે છે અને જાણે કે ડૂસકા ભરતા હોય અને હવે તમે ધ્યાનથી જો ગધેડાને હું છે ઓછી સાંભળવા નાખું તો તમને લેખકની વાત સાચી લાગશે હવે આપણે ઘણી વખત સાંભળીશું પણ આ વિચાર આપણને ક્યારે આવ્યો નહીં હા ભાઈ શરૂઆત મોટી ભવ્ય હોય એકદમ શરૂઆત થાય અને પછી અંતમાં એકદમ દુઃખદ ઘટના બની હોય એ પ્રમાણે ડુસકા ભરે સોબ્સ સોબ એટલે ડુસકા મિત્રો તો ધ્યાનમાં રાખવાનું કે ગધેડાના અવાજ માટે કેટલી ઝીણવટ ભરેલી વાત કરી છે એક શબ્દ આપ્યો છે સ્લાઇડમાં તમે જોઈ શકો છો ફૂલ બ્રેજ આઉટ ક્રાય એટ સ્ટાર્ટ શરૂઆત એકદમ ઉત્સાહપૂર્વક હોય એકદમ મોટથી બોલે એટલા માટે શબ્દ વાપર્યો છે લાઉડ સ્પીકર પણ વાપર્યો છે અને ફૂલ બ્રેજ આઉટ આઉટક્રાય મોટેથી બોલે ઘાંઠો પાડીને દૂર સુધી સંભળાય એવું લશ્કરી ઉત્સાહ ભરેલું હોય એટલે કે ઉત્સાહ તમે લશ્કરના સૈનિકો આપણે જોશો તો કે ઉત્સાહથી પરેડ કરતા હોય આમ ટાઈટ ચાલે અને ઉત્સાહ ગમે તેટલું ચાલે થાકે નહીં તો એવી ઉત્સાહવાળી વાત ગધેડાના મૂકવામાં હોય છે પણ પાછળથી શું થાય છે તો લેખક કહે છે કે કેમ ડુસકા ભારે તો લેખકની કલ્પના કરે છે કે એને કંઈક દુઃખદ ઘટના યાદ આવી જાય એ રીતે એનો અંત ભાગ છે એ ધીમે ધીમે અવાજ નીચો થઈ જાય છે સ્લો ડાઉન થઈ જાય છે અને જાણે કે ડુસકા ભરતા હોય એ રીતે અંત પામે છે તો આરંભ અને અંત એની જે મજાની વાત કરીએ છીએ આપણે ધ્યાનમાં રાખવાની નેક્સ્ટ સ્લાઇડ ફ્રેન્ડ્સ ઇઝ અગેન ઓન ધ હી હો હવે આ ગધેડું આવું ભૂંકે છે એનું પાછળ તાત્પર્ય લેખક સમજાવે છે અગેન ધીસ ઇઝ અ સાયન્ટિફિક રીઝન દેટ વાય ધીસ આઉટ ક્રાય કમ્પેર ટુ ડોગ્સ ફોર એક્ઝામ્પલ તો બંનેની સરખામણી આપણે કરીએ લેખકે કે નથી કરી પણ કૂતરાનો અવાજ અને ગધેડાનો તો કોનો દૂર સુધી પહોંચે તો સ્વાભાવિક છે ગધેડાનો અવાજ તો લેખકે એનું કારણ છે સાયન્ટિફિક રીતે આપણને સમજાવે છે મિત્રો યુ મસ્ટ બી નોઈંગ યુ મસ્ટ આઈ થિંક રિમેમ્બર બાય નાઉ દેટ ધ ડોન્કિઝ પેડિગ્રી ઇઝ ધ આફ્રિકન વાઇલ્ડ એસ ઇટ ઇઝ ધ ડિસેન્ડન્ટ ઓફ ધ આફ્રિકન વાઇલ્ડ એસીસ એન્ડ ઇટ હેઝ કમ ડાઉન ફ્રોમ ધ આફ્રિકન ડેઝર્ટ્સ એટલે કે રણનું પ્રાણી છે એટલે રણમાં કમ્યુનિકેશન કેવી રીતે કરવું એક ગધેડું અહીંયા બીજું પાંચ કિલોમીટર દૂર હોય અને કિન્સ કોલ આપવાનો હોય તો ધીમેથી બોલે તો ચાલે નહીં એટલે લેખક કહે છે કે એનો અવાજ એટલા માટે મોટો છે કે જંગલનું પ્રાણી હોવાને કારણે દૂર સુધી અવાજ પહોંચે એટલા માટે એનો અવાજ મોટો હોય છે આ ફરી સ્લાઇડ જોઈએ તો મજા આવશે શું કહે છે આઈ એમ રીડિંગ ફોર યુ ડોંકીઝ હી હો હેઝ ઇટ રૂટ ઇન ઇટ્સ એન્સેસ્ટ્રલ હોમ દેટ ઇઝ ડેઝર્ટ એન્સેસ્ટ્રલ હોમ એનું મૂળ સ્થાન મૂળ ગામ કયું છે ડિઝર્ટ આફ્રિકાના જંગલો આ અરે રણ આફ્રિકાના રણ પ્રદેશ એનું મૂળ ઘર છે મૂળ વતન છે એટલા માટે એનો અવાજ છે એને એ જંગલ રણ સાથે બહુ સંબંધ છે એવું કહેવા માગે છે ઇટ્સ રેઝોનેટ કોલ ઇઝ આર આર એડપ્ટ ટુ ક્રિએટ આર આર એડપ્ટેડ ટુ ક્રિએટ ઇકોઝ ઇન ધ ડેઝર્ટ એટલું જોરથી બોલે કે એના ઇકોઝ પડે દૂર દૂર સુધી સંભળાય કોને સંભળાય તો બીજા ગધેડાને એટલે શા માટે તો ઘણા બધા કારણો છે કે લેખક બે ત્રણ વાત કરે છે કે એના કોઈ ગધેડાને કંઈક કમ્યુનિકેશન કરવું છે એની પાસે મોબાઈલ તો હોય નહીં એટલે જોરથી ભૂંગે એટલે પેલું સામેવાળું ગધેડું સમજી જાય કે આ ગધેડા ભાઈ આ કહેવા માંગે છે કે બેન આ કહેવા માંગે છે કમ્યુનિકેશન થાય એમની વચ્ચે એટલા માટે જે સ્વાભાવિક છે એનું મેઇન કારણ પણ બીજું કારણ પણ એક આપ્યું છે કે લાઈક ઇટ્સ હી હો છેલ્લી લાઈન જરા વાંચું છું કે ઇટ સેવ ઇટ ફ્રોમ ધ લાયન્સ હંગ્રી આઈઝ આ ધ્યાનમાં રાખવાનું કે ના હી હો પાછળનું બે તાત્પર્ય લેખકે કીધા કે મૂળભૂત રીતે જંગલનું પ્રાણી હોવાને કારણે કમ્યુનિકેશન એ જરૂરી છે નેક્સ્ટ ઇઝ વિચ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ઇઝ ઇટ સેવ ધ ડોન્કી ફ્રોમ ધ લાયન્સ હંગ્રી આઈઝ તો લેખક એવું કહેવા માગે છે એ વસ્તુ અહીંયા ભેગી કરે છે કે માનો કે કોઈ જોખમ છે એમની ઉપર કોઈ સંકટ આવી પડ્યું કે લાયન સિંહ એની ઉપર આક્રમણ કરવા માગે છે તો બાકીનાને ચેતવી દે છે ભાઈ ભાગો ભાગો અહીંયા સિંહ આવ્યો છે તો એક વિશિષ્ટ પ્રકારે કમ્યુનિકેશન કરે છે તો એના માટે પણ હી હો બહુ મહત્ત્વનું છે એનું બ્રેઇન મહત્ત્વનું છે અને આ બ્રેઇંગ પોતાને બચાવે છે એની સાથે એણે લેખક બીજી વાત કરે છે કલર કે બેસિકલી ગધેડાનો કલર રેતીના કલરને મળતો આવે છે કારણ કે ઇટ હેઝ ધ નેટિવ હોમ લેન્ડ ઓફ ધ ડીઝર્ટ અને આ કેવી રીતે કામમાં આવે છે તો લેખક કહે છે કે જ્યારે શિકાર એની ઉપર તરાપ મારે ત્યારે ગધેડાનો અને રેતીનો એટલે કે રણનો રંગ એક લાગે છે એટલે ગધે ગધેડું બચી જાય છે પેલો શિકાર હોય સિંહ શિકાર કરવા હોય તો એને ખબર ના પડે કે અહીંયા સિંહ ગધેડું છે કે નહીં તો બે વસ્તુ એક તો હોંચી હોંચી કરીને એ બીજાને ચેતવી દે છે પણ એનો રંગ પણ એને બહુ ઉપયોગી છે કારણ કે ઇટ સેવ ઇટ ફ્રોમ ધ હંગરી લાયન અહીંયા લાયન એટલે સિંહ પણ કોઈ પણ હિંસક પ્રાણી માટે પણ વાપરી શકાય કે કોઈપણ વાઇલ્ડ એનિમલથી ગધેડાને એનો કલર અને એનો હોંચીયોંચે બ્રેઇંગ અવાજ બચાવે છે મિત્રો આ વસ્તુ બહુ સ્પષ્ટ થઈ હોંચી હોંચી કેવા પ્રકારનું છે એની વાત કરી એનો ભાગ કેવો છે કે એને કંઈક દુઃખની વાત યાદ આવે છે મેલંકલી એટલા માટે અંત ભાગમાં જાણે કે ડુસકા ભારે છે પણ આરંભિક એકદમ ફૂલ બ્રેથ લશ્કરી પરેડ કરતો એવો મોટો અવાજ એવો ઉત્સાહ એમાં જોવા મળે છે ભાગમાં જોવા મળતો નથી અને આ કમ્યુનિકેશન માટે જે કિન્સ કોલ છે બીજા એના જે ગધેડા બીજા છે રણમાં ખાસ કરીને તો દૂર સુધી અવાજ પહોંચે એ પ્રકારનો અવાજ છે ભલે કર્કશ હોય અને બીજું કીધું કે એના કારણે ચેતવણી આપે છે કે ભાઈ સાવધ્રો સિંહ છે અને રંગ પણ એટલો મહત્ત્વનો છે કે એના કારણે એ પોતે બચી જાય છે કારણ કે ગધેડવું રણનું પ્રાણી હોવાથી એના શરીરનો રંગ રણની રીતિને અનુરૂપ છે એડપ્ટેડ એને અનુરૂપ થઈ જાય છે જેમ પેલો સરળો કે કાચંડો હોય એ શું હોય છે કે જ્યાં જાય અને પક્ષીઓમાં ઘણામાં જોવા મળે પશુ પક્ષીમાં કે એની રક્ષા કેવી રીતે કરે તો જ્યાં જ્યાં એ પ્રકારમાં રંગ એના સેટ થઈ જાય એટલે ખબર ના પડે કે આ જીવ ક્યાં છે એટલે એનો શિકાર થતો બચી જાય ગધેડાના કેસમાં પણ લેખક આ સાયન્ટિફિક વાત કરે છે કે કલર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બિકોઝ ઇટ સેવઝ ઇટ ફ્રોમ ધ હંગ્રી લાયન ફ્રેન્ડ્સ આઈ થિંક આઈ મેડ ધ પોઈન્ટ ક્લિયર તો ધ્યાનમાં રાખીશું હવે તમે ફરી પેરેગ્રાફ વાંચશો તો તમને બહુ જ મજા આવશે હવે નેક્સ્ટ સ્લાઇડ છે એક રીતે માણસ ઉપર કટાક્ષ કરે છે અમે સાયન્ટિસ્ટ છે અને પહેલેથી એણે શરૂ કર્યું છે લેખકે સર જે એ તો અહીંયા પણ એક કટાક્ષ કરે છે ડોંકી એન્ડ ઇટ્સ ફૂડ એ પહેલાં જ કહે છે કે બિચારું ગધેડું છે ને ઈલ બ્રેડ છે આપણું એની સાથે ટ્રીટમેન્ટ બરાબર નથી અને હવે હજી એક વાત કરે છે કે તમે જુઓ કે ડોંકી એટલે કેવું અને ચેને કોઈ ખાવા આપતું નથી ગાય ભેંસ બળદ બધાને ખાવા આપે પણ આ બિચારા ગધેડાને કોઈ ખાવા ના આપે એટલે એનો ખોરાક બહુ જ ઓછો હોય છે શબ્દ એક ધ્યાનમાં રાખવાની તમારે પુસ્તકમાં આપ્યું છે ફ્રુગલ તો આટલો અલ્પ એટલે સમાધાની છે કે થોડું મળે તો ખાઈ લીધું ભૂખ્યું રહેતું હોય આવું ગધેડું કેવું સમાધાની છે લેખકની કહેવાની વાત એ છે કે ગધેડું બિચારો એને કોઈ ખાવા ના આપે બહુ જ ઓછું ખાય પણ ક્યારેય કમ્પ્લેન એની કરતો નથી એટલે ગધેડું કેવું છે તો એના માટે શબ્દ સરસ વાપરી તમારે ધ્યાનમાં રાખવાનું સ્પાર્ટન ફેર આ ફેર શબ્દ છે ફ્રેન્ડ્સ ઇટ ઇઝ મીન્ટ ફોર ધ ફૂડ નાઉ ધ સી ધ ફ્રેસ સ્પાર્ટન ઓલવેઝ મીન્ટ ફોર સિમ્પ્લિસિટી એન્ડ આઈ ડોન્ટ ગો ટુ ધ ઓરિજિન એક્ચ્યુલી ઇટ વોઝ અ સિટી ટાઉન ઇન ધ ગ્રીસ વેર ધ પીપલ ઓફ ધેટ સ્પાર્ટા વેર નોન ફોર ધેર સિમ્પ્લિસિટી તો સ્પાર્ટન સિમ્પ્લિસિટી And here it is, Spartan fare means simple food. I written in the next uh, line only that simple food. The so donkey's food is very simple, so Spartan fare that is used for the simple food of the donkey. Now he says why. Now the reason he is giving that is is having the ancestral home that is desert. In the desert, you don't find so many things to eat. It is totally barren land you find no trees no vegetation only some cactus are there so the writer says again in a scientific way that the frugal food or the spartan fare or the simple food is just the result of its ancestral home that it has come down from the african desert and the desert has no vegetations no trees no green leaves to eat so

ટી એચ આઈ એસ ટી એલ ઇ એસ દેટ ઇઝ થિસલ્સ અને બીજું છે ઝીરો ફાઈટસ એક્સિઆરઓ પી એચ વાય ટી ઈ એસ આ બે છે ને એક પ્રકારના જંગલમાં રણમાં થતા પ્લાન્ટ્સ છે જનરલી કેક્ટસ પ્રકારના આ ગધેડો બિચારું ત્યાં રણમાં હોય તો ત્યાં એને કંઈ ખાવા ના મળે તો આ જે મળે થોડા ઘણા આવા બાવળિયા જેવા તો એ ખાઈ લે એટલા માટે લેખક શબ્દો આપે છે સ્પાર્ટન ફેર એને કંઈ બહુ લાંબી પોળી અપેક્ષા હોતી નથી તમે જુઓ કૂતરાને ઘણી વખત હોય કે એની ચોઈસ હોય કે બધા પ્રકારના જોવા મળે તો પછી ના ખાય પાછો ગધેડાને એવું નથી સ્પાર્ટન ફેર અને એનું કારણ છે કે મૂળભૂત રીતે એ રણનું પ્રાણી છે અને બીજું અહીંયા કટાક્ષ કરે છે કે બધા નખરા માણસને હોય છે આ જે આ જોઈએ કાલે તે જોઈએ મેરેજમાં જાય તો એને પ્રકારનું જોઈએ ઘરમાં કોઈ ફંક્શન તો જાત જાતની મીઠાઈઓ બનાવશે જાત જાતના પ્રકારના વ્યંજનો બનાવશે કારણ કે જો ગધેડું આપણે કહીએ હાલ ગધેડા જેવો છે પણ આ કેવું છે અહીંયા એ આપણને એક પ્રકારનો કટાક્ષ કરે છે ફ્રેન્ડ્સ કે સી ડોન્કી હેઝ સ્પાર્ટન ફેર બટ વી ધ મેન કાઇન્ડ યુ નો નીડ્સ એવરી કાઇન્ડ ઓફ વેરાયટીઝ એવરી ડે ઓલમોસ્ટ એન્ડ ઇફ આઈ ડો નોટ ગો ફોર વેરાયટીઝ ઇન ફૂડ આઈ બ્લેમ

ધ આફ્રિકન વાઇલ્ડ એસ વિચ ઇઝ ધ એન્સેસ્ટર ઓફ ધ ડોન્કી નાઉ વટ આર ધ સ્પેશિયાલિટીસ ઓફ ધ આફ્રિકન વાઇલ્ડ એસ આફ્રિકાનો જે જંગલી ગધેડા છે એ કેવા પ્રકારના હોય છે તો લેખકે કીધું કે જંગલી જ હોય અને એને જ્યારે વર્ષોથી માણસે પળોટીને એને સામાન્ય ગધેડો જે આપણે સમાજમાં જોવા મળે એવું બનાવ્યું પણ મૂળ ગધેડા જે આફ્રિકન ગધેડા છે કેવા હતા તો શબ્દ છે ધ આફ્રિકન વાઇલ્ડ એસ એની જે વિશેષતાઓ છે શોર્ટનોટ માટે બહુ મહત્ત્વની છે ક્યારેક કોઈ શબ્દ એમસીક્યુ માટે પણ વપરાય પણ વન લાઇનર માટે પણ વપરાય તો જે પહેલી લાઈન છે ને એમાં એણે બધું કહી દીધું લેખકે અને મજાની રીતે કીધું આપણને લાગે ખરેખર હોય તો લેખક બહુ મજાકની રીતે વાત કરે છે તો આફ્રિકન વાઇલ્ડ એસ કહેવા હોય છે તો નોંધી લો તમે ધ ફર્સ્ટ લાઇન ધ આફ્રિકન વાઇલ્ડ એસ ઇઝ હેન્ડસમ હવે આપણને નસું જ આવે ને ગધેડા તમે રૂપાળું કહો રૂપરૂપનો અંબા હસવું આવશે પણ લેખક મજાની વાત કરે છે એટલા માટે હેન્ડસમ અજોઈલ આ કયા ગધેડાની વાત ચાલે છે તો આફ્રિકન વાઇલ્ડ એસ એ રૂપાળું હોય કે નહીં દેટ ઇઝ પ્રશ્ન પણ એજાઇલ હોય છે એટલે કે ક્વિક જે સામાન્ય ગધેડું આમ સ્થિર હોય આળસુ પ્રકૃતિનું કે ઊભું રહે તો અડધો કલાક સુધી ઊભું રહે જંગલી ગધેડું સતત પરિભ્રમણ કરે એટલે કે સતત એનું હલનચલન ચાલુ હોય શબ્દ વાપર્યો છે અજાઇલ એના પછી કીધું હાઈ સ્પિરિટેડ અત્યંત ઉત્સાહી હોય છે કારણ કે સ્વભાવ જ જંગલી હોય છે એટલે સ્થિર બેસે ને એને ક્યાંક ને ક્યાંક કંઈક હિંસાચાર કરવા જોઈએ ક્યાંક કોઈની ઉપર આક્રમણ કરવા જોઈએ એટલા માટે હાઈ સ્પીડ પછી ઢીલો ચાલે નહીં અને છેલ્લું કીધું કરે જીય જે પણ જંગલીઓ કરે જીયસ જો હિંમતવાન હોય ડરપોક ના હોય બિકણ ના હોય ભયભીત ના બને પણ બીજાને ભય પમાડે એટલે આ શબ્દો ચાર શબ્દો છે મિત્રો હેન્ડસમ અજાઇલ હાઈ સ્પિરિટેડ એન્ડ કરેજિયસ તો ધ આફ્રિકન વાઇલ્ડ એસ દેટ ઇઝ ધ એન્સેસ્ટર ઓફ ધ પ્રેઝન્ટ ડોમેસ્ટિકેટેડ ડોન્કી ધાર હેન્ડસમ અજાઇલ હાઈ સ્પિરિટેડ એન્ડ કરેજિયસ ધ્યાનમાં આવી ગયું બહુ સરળ છે એના પછી એણે કીધું એ કેવી રીતે રહે છે તો ઇટ લિવ્સ ઇન સ્મોલ ગ્રુપ્સ એ હંમેશા ટોળામાં રહે છે નાના નાના કોણ હોય તો એ મેલ એક નર ગધેડું અને સેવરલ ફિમેલ્સ તો એક ટોળામાં એક મેલ એટલે કે એક નર ગધેડું અને બાકીના કેટલેક માદા ગધેડા હોય ગધેડી હોય અને બીજું ફોલ્સ એના બચ્ચાઓ તો આ એનું કોમ્બિનેશન છે તો સ્મોલ ગ્રુપ્સમાં કોણ આવે છે એ પણ લેખકે બહુ સ્પષ્ટતાથી વાત કરી આ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વાત કરી એટલે બહુ એમાં સિરિયસ લેવાની જવું ને એનું ફોર્મેશન જ હોય કે મેલ વન મેલ એન્ડ સેવરલ ફિમેલ્સ અને કારણ પછી નીચે આપ્યું છે એને અને ફોલ્સ એના બચ્ચાઓ હવે જ્યારે આ વસ્તુ થઈ કે એક પુરુષ અને ઘણી બધી માદા હવે આપણને ખબર છે ગલ્ફમાં પણ એવા પ્રદેશોમાં અમુક કોમ્યુનિટીમાં જોવા મળે કે એક પુરુષ અને એની ત્રણ કે ચાર પત્ની હોય તો આવી જે બહુપત્ની પ્રથા છે જે સમાજમાં એના માટે શબ્દો વાપર્યો છે તમે જોઈ શકો છો પોલીગીમી પોલી એટલે ઘણી બધી બહુ અને ગેમી એકચ્યુઅલી એ સ્ત્રી માટે છે તો બહુપત્નીત્વ પ્રથા અને આ વસ્તુ છે એ પ્રાણીઓમાં કોમન હોય છે એમાં કે પ્રથાનો પ્રશ્ન નથી માણસમાં છે પણ લેખકે આ સમ સરખામણી કરી છે કે પોલિગીમીસ પોલીગિનિસ્ટ શબ્દ છે અને સ્પેલિંગ તમે જ બુકમાંથી પણ જોઈ શકો છો હું તમારા માટે એક બોલું છું પીઓએલઆઈ જી આઈ એન આઈ એસ ટી એટલે જે વ્યક્તિને બહુપતનિત્વમાં માને છે જે સમાજ બહુપતનિત્વમાં માને છે એટલે કે એક પુરુષ એને ત્રણ કે ચાર કે વધુ પત્ની હોઈ શકે તો એને પોલિગિનિસ્ટ કહેવાય તો એ છે એમાં એક પ્રકારની વિશેષતા હોય છે તો અહીંયા શું છે અને આ પ્રાણીઓમાં બહુ કોમન હોય છે કે આધિપત્ય જમાવવું તમે આ જોઈ શકો છો કે ઘણા બધામાં જોવા મળે કે સ્ત્રી ઉપર આધિપત્ય જમાવવા માટે લોકો શું કરે ફાઇટ કરે લડે સંઘર્ષ થાય તો ગધેડા આફ્રિકન વાઇલ્ડ એસમાં પણ આવું છે કે લાઈક ધ મોસ્ટ અધર પોલિગિનિસ્ટ ધ મેલ ફાઇટ ફોર ધર વિથ ધેર રાઇવલ્સ એટલે કે એક મેલ ગધેડું છે એ ડોમિનેશન માટે ફિમેલ હો ઉપર ડોમિનેશન આધિપત્ય જમાવવા માટે ફાઇટ કરે અને આ કોમન ફીચર છે બધા પ્રાણીઓમાં સિંહમાં પણ જોવા મળે વાંદરામાં પણ જોવા મળે તો એને લાગે કે હું સૌથી વધુ શક્તિશાળી છું તો જે ફાઇટ કરે ને જીતે એનું આધિપત્ય વધે આ માણસમાં જ નહીં લેખક કહે છે કે આ પશુમાં પણ જોવા મળે છે કે ફાઇટ તો એ વસ્તુ કોમન છે આફ્રિકન વાઇલ્ડ એસીસ માટે અને છેલ્લે એક વાત કરી કે યંગ વાઇલ્ડ એસ જે નાના બચ્ચા હોય છે ને કહેવા હોય છે પ્લેફુલ રોગીશ એન્ડ સ્ટ્રોંગ બહુ સશક્ત હોય છે રખડું હોય છે અને મજાના હોય છે આ કોઈ પણ નાના બચ્ચા મજાના જ હોય પણ લેખકે એક વિશેષ વાત કરી છે તો ધીસ ઇઝ રિગાર્ડિંગ ધ આફ્રિકન વાઇલ્ડ એસ ફ્રોમ વિચ ધ ડોમેસ્ટિકેટેડ ડોન્કી હેઝ કમ ડાઉન ટુ અસ તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની Next, again, he is repeating some very fine points regarding the African wild ass in continuation, and which is available in your paragraph number, um, I think it is 6. So, I mean 7. So, it is on page number, friends, 100. Okay. So, take care. You also go for parallel reading. Now, some more interesting features of the wild ass of Africa and you can find it very interesting you can write a short note on that which is very important friends so when there is a short note on donkey you can also mention that it is the descendant of the uh, african wild ass and the african wild ass is like this okay so i read from the slide for you can you look at that and you can also take down very interesting features the african wild ass are irresistible combination of two things રોગીશનેસ એન્ડ કોન્ફિડન્સ તો ટુ થિંગ્સ આર ધેર રોગ રખડું પ્રાણી રખડું અને થોડું જંગલી એટલે કે મસ્તીખોર એન્ડ કોન્ફિડન્સ એમાં આત્મવિશ્વાસ હોય છે આ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વાત કરી રિમેમ્બર ધીસ ટુ થિંગ્સ એન્ડ નેક્સ્ટ ઇઝ ધે આર અનટેમેબલ પહેલાં કીધું ટેમેબલ એમને પાંચ હજાર વર્ષ લાગ્યા એને બળોટતા પણ અત્યારે જે આફ્રિકન વાઇલ્ડ છે ઇટ ઇઝ અનટેમેબલ આ ધ્યાનમાં રાખવાનું એમસીક્યુમાં પૂછાય ધ આફ્રિકન વાઇલ્ડ ઇઝ ધેન દેર આર ફોર ઓપ્શન્સ ધ કરેક્ટ ઓપ્શન્સ ઇઝ અનટેમેબલ યુ કેન નોટ ટેમ ઇટ દે આર વાઇલ્ડ એક્સક્લુસિવલી વાઇલ્ડ એન્ડ યુ કેન નોટ ટ્રેન દેમ ટુ બી ડોમેસ્ટિકેટેડ સો દે આર નોટ ડોમેસ્ટિકેટેડ અનટેમેબલ સો ટેક કેર ફ્રેન્ડ્સ નેક્સ્ટ ઇઝ very interesting feature that there is a description in the old testament which is a part of the bible that description of the wild ass is available in the old testament but which is referring to the asian wild ass but the author has special scientific approach so he says no he cannot cross that argument in the old testament he says no but the same can be applicable to the african wild ass also simple friends so he resolves that issue in the bible in the old testament the donkey's reference is there um, but it is from the asian wild ass but the author says no this donkey is the descendant of africa so he says okay in the old testament whatever is there it is right but the same can be applicable to our domesticated donkey also. It means whatever is there about the ocean, whatever is true of the Asian wild ass, is equally true of the African wild ass. So he puts an end to the dispute. So he says, okay, the Old Testament is right, but this also is, can be true of the other uh, species of the donkey also. So take care, friends. નેક્સ્ટ ઇઝ અગેન ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્લાઇડ વિચ ટેલ્સ યુ અબાઉટ સમથિંગ મોર અબાઉટ ધ આફ્રિકન વાઇલ્ડેસ એન્ડ આઈ રિપીટ ફ્રેન્ડ્સ એક આની શોર્ટનોટ સરસ મજાને તૈયાર કરવાની સ્લાઇડ્સમાં અવેલેબલ છે તમે એને સરસ મજાના વાક્યોમાં વાક્યો છે આમ તો પણ આ ડોટ્સ કે ફોન્ટ્સ વગેરે છે આઈ મીન એ તમારે દૂર કરવાના અને સરસ મજાના બે પેરેગ્રાફ લગભગ આઠ દસ થાય એ પ્રકારે લખી શકો તમે હવે ધ્યાનમાં રાખો બીજી જે વાત કરી છે આફ્રિકન વાઇલ્ડ રેસ એના વિશે શું વાત કરીએ કે કોમ્બિનેશનની વાત કરી અને નેક્સ્ટ સાઇડમાં તમે જોઈ શકો છો કે અ ડિપ્રેસ ટોંકી આ પણ એક મજાની વાત કરી કે ગધેડું સામાન્ય રીતે આપણે જોઈએ ને ત્યારે ચિંતકની મુદ્રામાં હોય દુઃખી જ હોય ક્યારે એના આ વસ્તુ માનો કે કૂતરું છે તો તમે જોઈ શકો કે પ્રસન્ન છે પણ ગધેડામાં આવું જોવા મળતું નથી પણ લેખક કહે છે આનું કારણ પણ એવા સ્પેશિયલ છે આ સાયન્ટિફિક એપ્રોચ તો ગધેડવા માટે શબ્દ હોય એકદમ દુઃખી નિરાશ ક્યારે ઉત્સાહસભર ના હોય ભલે એના અવાજ ક્યારેક શરૂઆતનો ઉત્સાહસભર હોય પણ પછી સહેજ ધ ડિપ્રેસ્ડ આપણે કે ડિપ્રેશન એકદમ નિરાશ હતાશ થઈ જાય હા તો ગધેડાનું પ્રકૃતિ એવી છે એવું લેખકનું કહેવું છે પણ લેખક કહે છે એના માટે પણ બીજા કારણો છે કે ગધેડું મૂળભૂત રીતે એવું નથી એવો એનો ક્લેમ છે લેખકનો અને શું કારણ આપે છે જો કારણો આપે છે તમારે ધ્યાનમાં રાખવાના ધ રીઝન્સ ફોર એ ડિપ્રેસ ડોંકી કે દુઃખી શા માટે છે એ હતાશ શા માટે જો ત્રણ કારણો સરસ એકદમ યાદ રહી જાય એવા છે સો ફ્રેન્ડ્સ ટેક ઇટ ડાઉન રાઇટ ડાઉન સમ ઓફ ધ વેરી ડલ ડેસેઝ હેવ પર્ટ એન્ડોક્રિનિકલ ગ્લેન્ડ્સ ફ્રેન્ડ આઈ ટોલ્ડ યુ ધેટ ધ રાઈટર ધ હેસે એઝ અ મેન ઓફ સાયન્સ એટલે આ બિલકુલ વૈજ્ઞાનિક ઢબની વાત કરી એનું વૈજ્ઞાનિક કારણ આપ્યું છે કે ગ્લેન્ડ્સ એમાં એક પ્રકારની ગ્રંથિ હોય છે ગધેડામાં પણ એ કેવું છે આપણે કહીએ ને ભાઈ હોર્મોન ચેન્જ થાય છે અને એને કારણે પ્રશ્ન ઊભા થાય તો ડૉક્ટર આપણને કે ભાઈ તમારામાં અમુક હોર્મોનની ખામી છે તો આપણને ગોળી આપે ક્યારેક ઇન્જેક્શન આપે તો ગધેડાના ડિપ્રેશન માટે પણ એમાં હોર્મોન્સની એટલે કે ગ્લેન્ડ્સ એમાં જે ગ્રંથિ જેમાંથી હોર્મોન નિર્માણ થાય એમાં ખામી હોય છે પરટબ એન્ડોક્રિનિકલ ક્રિનલ ગ્લેન્ડ્સ એ ધ્યાનમાં રાખવાનું કે ગધેડાની હતાશાનું કારણ આ હોય છે કે એનામાં એની જે ગ્રંથિ હોય છે એમાં જ ખામી હોય છે અને એના કારણે આ થાય જે માણસમાં કોઈ હોર્મોન્સની ખામી હોય તો સમસ્યા ઊભી થાય એ હતાશ પણ બની શકે તો અથવા બીજા કોઈ સમસ્યા ઊભી થાય શારીરિક તો ગધેડાના ડિપ્રેશન માટેનું કારણ એની ખામીવાળી ગ્લેન્ડ છે એમાં ગ્રંથિમાં ખામી છે એક કારણ એ છે એટલે આ સાયન્ટિફિક કારણ છે એવું નથી કે સ્વભાવગત છે પણ એમાં ગ્રંથિમાં કોઈ ખામી ઊભી થઈ એટલા માટે આ છે બીજું કારણ આપ્યું છે એનું કેરલેસ નેચર આ ગધેડું છે એ બહુ સિસ્ટેમેટિક હોતું નથી બાકીના બધા ડોમેસ્ટિકેટ પ્રાણીઓ એને ભૂખ લાગે એટલે અવાજ કરે એને આપણે સમયસર ખામા આપીએ લેખક મજાની વાત કરીએ કે કેરલેસ નેચર ગધેડું બધી રીતે કેરલેસ હોય છે અને એને કારણ આપે છે બહુ મહત્ત્વના છે કયા છે જુઓ તો ફૂડ એનું ખોરાકનો કોઈ ઠેકાણો નહીં એટલે કે અનિયમિતતા હોય છે અને ક્યારેક ભાગે ભૂખ્યું એટલે બિચારું પ્રસન્ન ક્યાંથી રહે એટલે લેખકે એક સરસ કારણ આપ્યું આ બિલકુલ માનવીય અને સિમ્પલ છે આપણે સમજી શકીએ કે અપૂરતા ખોરાકને કારણે પણ દુઃખી હોય એ માણસ પણ ભૂખ ના ભૂખ્યો હોય તો બિચારો શું કરે દુઃખી થાય ગધેડાના કેસમાં પણ એવું છે બીજું સ્ટેબલિંગ એ થોડું આ શું પ્રકારનું સ્થિર ઊભું રહી જાય કોઈ કારણ વગર આપણને ખબર નથી એટલે આપણને લાગે આ બિચારો દુઃખી છે સ્થિર પડ્યું રહે આપણને લાગ્યા દુઃખી છે અને ત્રીજું કારણ કીધું ગ્રૂમિંગ એન્ડ ટ્રીટમેન્ટ એ ક્યારેય હાઈજીનની રીતે સ્વચ્છતાની રીતે એને આપણે બિલાડી માટે કહેવાય ને કે હા બિલાડી ચોખ્ખી હોય બાકીના ડોમેસ્ટિકેટેડ એનિમલ્સને આપણે સાફ કરીએ નવડાવીએ હમ પેલો ખેડૂત હોય એના ભેંસ ગાય બળદ બધાની કેર લે આ બિચારા ગધેડાની કોણ કાળજી લેવાનું છે ગ્રુમિંગ કોઈ નથી લેવાનું એટલા માટે ટ્રીટમેન્ટ એને તો બિચારાને કોઈ સાર સંભાળ પણ ના રાખે પેલા જે બાકીના પ્રાણી હોય કૂતરું બીમાર પડ્યું પાળેલું તો પછી ડૉક્ટરને ત્યાં લઈ જાય એને નિયમિત ટ્રીટમેન્ટ કરાવે ગધેડાને કંઈ નહીં આપણે ઘણી વખત કહીએ ને ગધેડાને તાવ આવી વાત નહીં કરવાની તો આ સંદર્ભમાં આપણે માની લીધું કે ગધેડાને તાવ જ ના આવે અને એ લેખક અહીંયા વાત કરે છે કે આપણી ટ્રીટમેન્ટ જ ગધેડા સાથે એવી હોય છે એને કારણે ગધેડું નિરાશ થતું હોય આપણી જાત ઉપર એક કટાક્ષ કર્યો છે અને હજી એક કારણ આપ્યું છે કેરલેસ બ્રીડિંગ એને ઉછેરમાં પણ કોઈ ઠેકાણા હોતા નથી અને એને કારણે ગધેડું ડિપ્રેશનમાં હોય છે એટલે કે દુઃખી હોય છે કે એટલે હતાશ હોય છે તો ફ્રેન્ડ દિઝ આર થ્રી મેજર રીઝન્સ ફોર ધ ડિપ્રેશન ઓફ ધ ડોંકી આઈ રિપીટ દેટ ઇટ ઇઝ વન ઓફ ધ સાયન્ટિફિક રીઝન્સ ધ ડિફેક્ટ ઇન ધ એન્ડોક્રિનલ ગ્રેન્ડ્સ નંબર ટુ કેરલેસ નેચર દેટ ઇઝ ફૂડ સ્ટેબિંગ સ્ટેબલિંગ ગ્રુમિંગ એન્ડ ટ્રીટમેન્ટ એન્ડ ધ લાસ્ટ ઇઝ કેરલેસ બ્રિડિંગ

ગધેડાના ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ કર્યા છે અને લેખકે ઉલ્લેખોનો આ પોતાના નિબંધમાં હાસ્ય નિબંધમાં ઉલ્લેખ કર્યો છે આ એક નાની સ્લાઇડ છે પણ એક બધું ભેગું કરીને તો જે મહત્વના મને લાગે એવા મેં લખ્યા છે આ લેખકની સ્ટાઇલ માટેના છે તો વોટ ડે સૈડ જે સાહિત્યકારોએ ગધેડાની વાત કરી કેટલીક મેં આગળ વાત કરી દીધી તો પહેલાં છે જે કે અને શું કીધું હી સેડ ડેટ ધ ઇયર્સ ઓફ ધ ડોન્કી આર લાઇક ઇરન્ટ વિંગ્સ હા મૂવિંગ વિંગ્સ દેટ ઇઝ યુઝ બાય ધ ટર્મ યુઝ બાય જેકે કે ચેસ્ટરટન નેક્સ્ટ ઇઝ બાય ફિલ રોબિન્સન વુ ઓઝ ઓલ્સો એ વેરી ફેમસ ઝુલોજિસ્ટ એમણે ભારતમાં પ્રાણીઓ શાસ્ત્ર વિશે ઘણું બધું કામ કર્યું તો ફિલ રોબિન્સને પણ બહુ મજાની વાત કરી છે અને એણે જે કોટેશન આપ્યું છે કે યુ કાન્ટ હેલ્પ લાફિંગ ગધેડ જ્યારે હોંચી હોંચી કરે ને તમે હસ્યા વિના રહી ના શકો એટલે એક મજાની વાત કરી કે બાકીની કૂતરું ભાષા તો કબો હસવું ના આવે સિનિંગ ગર્જનાથી તો આપણને મજા આવે એટલે ઉત્સાહ વધે પણ ગધેડાનું હાસ્ય જે લેખક કહે છે ફિલ રોબિન્સન કે એવું કોઈ પણ વ્યક્તિ નહીં હોય કે જે હસવું ના રોકી શકે એટલે કે હસવું આવે આ ગધેડાના અવાજ માટે ફિલ રોબિન્સને આ કોમેન્ટ કરી છે એના પછી એણે પોપ વિશે વાત કરી કે પોપ એના અવાજ વિશે શું કહે છે તો કે ઇટ ઇઝ અ લાઉડ ક્લેરિયન ઓફ ધ બ્રેઇંગ એસ ગધેડાનો જે હોંચી હોય જે શંખનાદ શંખનાથ તમને ખબર છે યુદ્ધ શો થાય ને પહેલાના જમાનામાં ત્યારે શંખનાથ થાય દેટ ઇઝ કોલ્ડ ક્લેરિયન કોલ એટલે જાગૃતિ માટે ભાઈ ચલો સાવધ થઈ જાઓ સાવધાન માટેનો તો ધ બ્રે ઓફ ધ ડોન્કી ઇઝ લાઈક એ ક્લેરિયન કોલ જાગૃતિનો આમ જયઘોષ કરે છે કે ભાઈ ચલો સાવધ થઈ જાઓ બધા તો ગધેડાના અવાજ માટે એલેક્ઝાન્ડર પોપ છે જાણીતા સાહિત્યકાર ઇંગ્લેન્ડના એમણે પણ આ વાત કરી જોનાથન સ્વિફ્ટ જે મોટા કટાક્ષ એટલે એ પ્રકારના લેખક એણે પુસ્તકો લખ્યા એમણે બહુ મજાની વાત કરી કે ઇટ ઇઝ અ નાઇન્ટેંગલ ઓફ ધ આ કે મજાનો શબ્દ છે એટલે ખબર છે કે મધુર ઉગાય પણ બીજો જે શબ્દ આપણે સ્વિફ્ટ એમાં ટિપિકલ સ્વિફ્ટ છે બ્રુટ્સ એટલે જંગલી માણસ તો કે જે જંગલી પ્રકારના પ્રાણીઓ છે એમાં આ ગધેડાનો અવાજ છે બુલબુલ જેવો છે હવે વખાણ કર્યા કે ટીકા કરી આપણે ઉપર છોડ્યું છે પણ એટલો કટાક્ષ કર્યો છે કે ગધેડાના અવાજમાં સૌજન્ય પણ છે અને જંગલિયાત પણ છે બે વસ્તુનું કોમ્બિનેશન છે આ જોનાસન સ્વિફ્ટની ટિપિકલ સ્ટાઇલ છે એટલે ધ્યાનમાં રાખવાનું કે એણે બહુ મજાકની રીતે આ શબ્દોનો ઉપયોગ કર્યો છે કે બ્રુટ્સ જંગલી લોકો એમાં છે નાઇટિંગેલ બુલબુલ જેવો અવાજ ક્યારે મેળ ના પડે પણ ટિપિકલ જોનસન આ સ્વિફ્ટ અને લાસ્ટ વર્ઝવર્થ એક જગ્યાએ લખ્યું છે વિથ હિઝ મોશન ડલ लेखक आहे पहिलाच कीधू किसकन्सेप्ट गधेड उडलचे डल नाही पण अं तर्ड्झवट नामना रोमॅंटिक कवी होता आय थिंक ऑल ऑफ हस आर रिडिंग हिम एट सम लेवल सो वर्झवत से इज रिगार्डिंग द मूवमेंट ऑफ द हेस्ट दॅट इट इज डल आय थिंक फ्रेंड्स धेट वॉज ए स्लाइड विच वॉज आय थिंक कलेक्ट कम्पायलेशन नाव व्हेरी इम्पॉर्टंट आस्पेक्ट फॉर अस हाऊ कॅन यू प्रिपेर फॉर धिस हेस धिस इज वेरी ऑफकोर्स इम्पॉर्टंट फॉर ऑल ऑफ अस because now exams are at door maybe you are writing your uh, internal examination papers very soon and next month maybe um, you will be writing your university papers so how to prepare that is a big question i have tried to sort out the issue and this is i think my suggestions you can also develop your own way i think there are some points what you can do is there are several stages one question would be on short note, of course, friends. So, you can prepare some short notes. I have given you some topics and you can take it down from the slide. It says donkey in general, the donkey. It may include several aspects. Number two, there are some peculiar, particular kind of topics. Donkeys, he, ho, you can go to the slides again. You can find the things and you can also find the paragraph which is given there, but it is lengthy. So, better you can use the slide. નેક્સ્ટ ઇઝ ડોન્કીઝ લેનેજ ઓર પેડેગ્રી ઓર એન્સેસ્ટ્રી ઓલ ધીઝ થ્રી વર્ડ્સ મીન ધ સેમ થિંગ એનું મૂળ વંશ કયો છે એનું મૂળ સ્થાન કયું છે એ માટેના ત્રણ જુદા જુદા શબ્દો મેં પહેલાં જ ગયા અને સ્લાઇડમાં પણ છે તો પેડેગ્રી એન્સેસ્ટ્રી ઓર લેનેજ ઓલ ધીઝ મીન ધ સેમ થિંગ યુ કેન ઓલસો રાઈટ યુ કેન ઓલસો રાઇટ અબાઉટ ધ આફ્રિકન વાઇલ્ડ એસ ઇન ધેટ એન્ડ લાસ્ટ ઇઝ ડિફરન્સ બિટવીન પોની એન્ડ એસ ધીઝ આર જસ્ટ સજેશન ફ્રેન્ડ્સ You can prepare other topics also for your short notes. My point is, overall reading may help you to write on any short note, any question on short note. So, what I should do is read it completely. And the last slide shows regarding some tips. I think it will help you a great deal. And I think you should do for all chapters in all the subjects. First, read out the chapter often read out is not reading but reading aloud so what you can do you can read silently first but read aloud very often so it may feed the details of the contents of the uh, essay in your mind so read aloud is very necessary friends so read it out often not once don't get satisfaction yes i have read it loud once no then next is very important use dictionary there may be number of words which i may find difficult i don't know the meaning the best way to find the meaning is using dictionary. So, always keep your dictionary handy, always use it and consult your dictionary for spelling and meaning. If it is English into English, you will have plenty of synonyms which are there in the examinations. <coughs> so, you can use them. Next is note down important points. Though every word in the chapter or the essay is important, there are you can Highlight the words which are very important, which are the uh, you can make it short notes, notes of from each paragraph, which will be of help. So, next time when you go uh, to the chapter, instead of reading the chapter, you can consult your notes, which will be helpful. So, that is stage number three. Next is frame answers to the questions given at the end of the chapter. I think, friends, you can find on page number 103 there are several questions comprehension questions are there if you are, have read the um, chapter very carefully it would be very easy for you and again if you need the help you may go to the slides and you can find your answers very perfectly rather so do it go for the slides again and again and the last is get your answer checked if I write I think always think that whatever I have written it is perfect no best ways to ask your friend better you go to the teacher he would certainly help you in any case if you got problem you may also contact your teachers which are there on the bysec and you can help that way also i think friends i have covered most of the topics most of the units of the um, um, chapter and i think that is all for you i wish you all the best i hope that i have tried uh, to કન્વે ધ મેસેજ ઓર ધ કન્ટેન્ટ ઇન અ સિમ્પલર વે ટુ ઓલ ઓફ યુ એટલે મિત્રો આ જે ગથેડાની વાત છે થોડી મજાની વાત છે સાયન્સ પણ છે અને સામાન્ય જ્ઞાનની વાત એટલે કે સામાન્ય માણસની વાત પણ કરી બંનેનું સરસ મિશ્રણ આ પાઠમાં છે વૈજ્ઞાનિક ધ્રબે પ્રયત્ન કરીને લખ્યો છે આઈ હેવ ટ્રાય ટુ મેક ઇટ ઇઝી ફોર યુ ફ્રેન્ડ્સ આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ ફોર યોર કો ઓપરેશન ઓલ ઓલ ધ બેસ્ટ અગેન થેન્ક્સ સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન